आज रोज जी बीना रिटायर कर्मचारी द्वारा कलेक्टर कचेरी खाते आवेदन पत्र आपवामां आव्युं हतुं। कर्मचारी द्वारा मां कार्ड अने पेन्शन वधारानी बाबत ने लई आवेदन पत्र आपवामां आव्युं हतुं। कुल 7000 कर्मचारी आ सुविधाथी वंचित छे। पड़ती मुश्किलोंने लई जणावता हाल 500-300 जेटलू पेन्शन मळे छे, जे आ मोघवारीमां पोसाय तेम न होवाથી पेन्शन वधारो सरकार द्वारा करवामां आवे तेवी मांग साथे आवेदन पत्र आपी रजूआत करी हती। कया विषयने लईने आवेदन पत्र आप्युं? सौ प्रथम तो अमे जीबी अने जीव विनयनी अलग अलग 6 कंपनीओ छे, एमांथी रिटायर थयेला कर्मचारीओनो अमारो मंडळ छे, गुजरात रिटायर्ड एम्प्लॉइज वेलफेर एसोसिएशन ग्रेवा। મારું નામ કિરીટ ગોયલ, હું આ મંડળમાં ઉપપ્રમુખ છું। અમારી મુખ્ય 2 માંગણીઓ માટે અમે અત્યારે આવ્યા, એક તો સૌ પ્રથમ તો અમને પેન્શન નથી મળતું, અમને પેન્શન રૂપિયા 500 લઈ અને 3000 સુધીનું મળે છે, જે આ અસહ્ય મોંઘવારીમાં કોઈ હિસાબે જીવન જીવવાનું શક્ય નથી અને સોમાંભેર જીવન નહીં જીવી શકાય। બીજી વસ્તુ, આટલી ઓછી આવક હોવાના કારણે મા કાર્ડની ખરેખર જરૂર છે। મા કાર્ડ બહુ સારામાં સારી યોજના છે, પરંતુ લગભગ બધા લોકોને એવું છે કે જીઈબીના કર્મચારીઓને મા કાર્ડની જરૂર હોતી નથી, એમને એલિજિબલ નથી। જ્યારે ખરેખર અમે 3000 એટલે વાર્ષિક અમારી 40000 મેક્સિમમ 40000 સુધીની અમારી આવક છે। હવે એના માટે અમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ છીએ, બધું કરીએ છીએ, છતાં તલાટીનો દાખલો લાવવામાં અમને દંડ લગાવે, હવે એની અંદર કેટલી ધક્કા થાય છે બધાને ખબર છે અને અમે હેરાન થઈએ છીએ। અને અત્યારે લગભગ અમે બધા 65 થી લગભગ 75-80 વર્ષની ઉંમરના અહીંયા સભ્યો તમારી સામે હાજર છીએ। આ જો ધક્કા ખાવાનો હોય તો અમને બહુ તકલીફ પડે, એની જગ્યાએ અમે જે વાર્ષિક સરકારના નિયમો અનુસાર વાર્ષિક આઈટી રિટર્ન ભરીએ છીએ, ઇન્કમ ટેક્સ રિટર્ન, એને જ જો આવકનો પુરાવો ગણવામાં આવે તો એના આધારે અમને તરત મા કાર્ડ મળી રહે, આ અમારી મુખ્ય ડિમાન્ડ છે। મુખ્ય માંગણી શું છે તમારી? મુખ્ય માંગણી આ 2 છે, એક તો પેન્શનનો અમારો વધારો અને અમને મા કાર્ડ અમારા ઇન્કમ ટેક્સ રિટર્નના આધારે મળી જાય, એને પુરાવો, આવકનો પુરાવો। અમારા ડે બાય ડે વધતા જાય, અત્યારે લગભગ 7000 કર્મચારીઓ છે, સભ્યો છે અમારા, અને રોજ દર વર્ષે દર મહિને રિટાયર થાય છે, એટલે એ લોકો સભ્ય થતા જાય છે, બરાબર છે। મારું નામ કિરીટ ગોયલ, ગ્રેવાના ઉપપ્રમુખ।